સામાન્ય કારણો 25મો રવિવાર સંત માથિકૃત શુભ સંદેશના 20મા અધ્યાયના વચનો 1-16માં પ્રભુ ઈસુ આપણને ઈશ્વરના રાજ્યની સમજ આપે છે. સાંભળીએ. ઈશ્વરનું રાજ્ય તો પેલા જમીનદારની વાત જેવું છે. તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોઢમાં નીકળ્યો. રોજનો રૂપિયો આપવાનું ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા. 9 વાગ્યે તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચૌટામાં બેકાર ઊભેલા જોયા. તેણે તે લોકોને કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ. એટલે તેઓ પહોંચી ગયા. વળી તે 12 વાગ્યે અને 3 વાગ્યે પાછો ગયો અને આ જ રીતે મજૂરો કરી લાવ્યો. લગભગ 5 વાગ્યે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બેકાર ઊભેલા જોઈ તેણે કહ્યું, તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહ્યા છો? તે લોકોએ કહ્યું, કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી. એટલે તેણે કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ. સાંજ પડી એટલે જમીનદારે મુકાદમને કહ્યું, મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડી પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે. જે લોકોને 5 વાગે રાખ્યા હતા તે લોકો આવ્યા એટલે દરેકને 1-1 રૂપિયો આપવામાં આવ્યો. જેમને સૌથી પહેલા રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું કે અમને વધારે મળશે, પણ તેમને પણ દરેકને 1-1 રૂપિયો જ મળ્યો. એટલે પૈસા લેતા લેતા તેઓ જમીનદાર સામે બબડાટ કરતા રહ્યા, આ છેલ્લા આવનારાઓએ ફક્ત 1 જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વૈતરું કર્યું, છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા? પણ તેણે તેઓમાંના એકને કહ્યું, ભાઈ, હું તને કશો અન્યાય કરતો નથી. તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નહોતી કરી? લઈ લે તારા પૈસા અને રસ્તે પાડ. આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા જ પૈસા આપવાની મારી મરજી છે. મારા પૈસાનું ગમે તે કરવાનો શું મને હક નથી? હું ઉદાર થાઉં એમાં તું શું કરવા આ દેખાઈ કરે છે? આમ છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે. આજના શુભ સંદેશની દ્રષ્ટાંત કથા દ્વારા પિતરે 19મા અધ્યાય 27મી કલમમાં ઈસુને પૂછેલા પ્રશ્નનો જવાબ ઈસુ પૂર્ણ કરે છે. પિતરનો પ્રશ્ન હતો, જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ, એના બદલામાં અમને શું મળશે? ઈસુ આ પ્રશ્નનો જવાબ 19, 28 અને 30મી કલમમાં આપે છે અને આજની દ્રષ્ટાંત કથા દ્વારા એ જવાબને પૂર્ણ કરે છે. એકદમ સીધું સાદું દ્રષ્ટાંત. દ્રાક્ષની વાડીના માલિકને મજૂરોની જરૂર છે. એ પરૂઢિયેથી શરૂ કરીને લગભગ દિવસના અંત સુધી મજૂરોની શોધમાં ચૌટે જઈને મજૂરોને કામ માટે બોલાવી લાવે છે. પરૂઢિયે કામે રાખેલા મજૂરો સાથે મજૂરીની રકમ ઠરાવી હતી, પણ ત્યાર પછી કામે રાખેલાને જે યોગ્ય હશે તે આપવાનું કીધું હતું. દિવસના અંતે મજૂરની ચૂકવણીની શરૂઆત કરતાં છેલ્લે કામે લાગેલાને પરોઢિયાવાળા સાથે ઠરાવેલ રકમ ચૂકવવામાં આવી. આથી સૌથી પહેલા કામે લાગેલા મજૂરોએ સ્વાભાવિક રીતે જ ધારી લીધું કે તેમને વધારે મળશે, પણ એમને તો ઠરાવેલ રકમ જ મળી એટલે તેઓ બબડાટ કરવા લાગ્યા. તેમના બબડાટના જવાબમાં માલિકે કહ્યું કે તેણે કોઈ અન્યાય કર્યો નથી, કારણ કે તેમને નક્કી કરેલ રકમ મળી હતી. દુનિયાદારી વ્યવહારની દ્રષ્ટિએ કામ પ્રમાણે વેતન મળે એ જ ધારો હોય છે. તેમ છતાં
દુન્યવી વ્યવહારમાં જો માલિક કોઈને બીજા કરતાં વધુ મહેનતાણું ચૂકવે તો એ એની મુનસફી પર આધારિત છે અને એને કોઈ રોકી શકે નહીં. આ દ્રષ્ટાંત દ્વારા ઈસુ એમના શિષ્યોને સ્વર્ગના રાજ્યના બદલા વિશે સમજાવવા માગતા હતા. દ્રષ્ટાંતનો માલિક એટલે પ્રભુ પિતા, દ્રાક્ષની વાડી એટલે ઈશ્વરનું રાજ્ય અને મજૂરો એટલે ઈશ્વરના રાજ્ય માટે કામ કરનારા સૌ કોઈ. દુન્યવી દ્રષ્ટાંતનું આ છે આધ્યાત્મિક રૂપ. પિતર જેવો શિષ્ય પણ બદલાની અપેક્ષા રાખે છે અને જબ્દીના દીકરાઓની માં તો તેના બંને દીકરાઓ માટે ઈસુની જમણે અને ડાબે તેમને સ્થાન મળે એવું માગે છે. કામ માટે મળતું મહેનતાણું એટલે ઈશ્વરની કૃપા, જેને આપવાનો કે ન આપવાનો માપદંડ એટલે ફક્ત ઈશ્વરની મરજી. આપણે આપણા કાર્યોનો દુન્યવી દ્રષ્ટિએ બદલાની અપેક્ષા રાખતા હોઈએ છીએ, પણ કૃપારૂપી બદલો કોને અને કેટલો આપવો કે ન આપવો એ માત્ર ઈશ્વર પિતા નક્કી કરે છે. ઈશ્વરના રાજ્યના કામદાર બનવાની તક મળે એ પણ ઈશ્વરની સૌથી મોટી કૃપા છે અને એ જ મોટો બદલો છે. એ માટે ઈશ્વર કોની પસંદગી કરે અને એના ઉપર કેવી કૃપાઓ વરસાવે એ ઈશ્વરની જ મરજી. સંત પાઉલે ઈસુને જોયા સુદ્ધા નહોતા, પણ ઈસુના પ્રેષિતો કરતાં પણ જે રીતે ઈશ્વરની કૃપાઓ તેમના ઉપર વરસી એ રીતે છેલ્લા તે પહેલા અને પહેલા તે છેલ્લા એ ઈસુનું કથન અદ્દલ પુરવાર થાય છે. આપણી દ્રષ્ટિએ પાત્ર ન હોય પણ ઈશ્વરની વધુ કૃપાઓ માટે જે કોઈની પસંદગી થાય તેમાં ઈશ્વરની યોજના સમજીએ, એમાં જ ઈશ્વરના સેવક હોવાનું સાચું ગૌરવ છે. રાત્રિ ઉપર ચાંદ તારાને આપ્યો અધિકાર.
ચંપા।